टीवी स्क्रीन परना आ दृश्यो कोई जर्जरित रोडना नथी, आ दृश्यो नवनिर्मित रोडना छे। जामनगर जिल्लामां राजकोट जामनगर हाईवेने स्पर्शता शेखापट गाम सुधीना रोडनुं काम हाल चालू छे। आ काम माटे 2,37,00,000 फाळवामां आव्या छे, परंतु स्थानिक लोकोनो आक्षेप छे कि आ काममां भ्રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। एक तो कामनी गति गोकड़गाहीने पण शरमावे तेवी छे, तो बीजी तरफ कामनी मजबूताई माटे जरूरी पगला लेवामां आवता नथी। ને એક તો આ રસ્તાની 2 મહિનાથી પ્રોબ્લેમ છે, આજનો નથી, 2 મહિનાથી આના પોઝિશનમાં ને પોલિયાના ઓલા ભૂંગરા અધર નાખી દીધા, એ પોઝિશન તો રહેવાની જ છે ને। અંદાજિત 2,37,38,00,000 આસપાસનું કામ છે અને છેલ્લા 1.5-2 મહિનાથી આ કામ ચાલુ છે અને વારંવાર આ લોકોના કોન્ટ્રાક્ટરોને સાહેબોને આપણે રજૂઆત કરી કે ભાઈ તમે આની ઉપર પાવડર નાખો, પાણી છાંટો, રોલિંગ કરો, પણ છતાં અત્યાર સુધીમાં કોઈ કરતું નથી। આ રોડ પર 3 નાના મોટા પુલિયા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, કેમ કે હજુ આ પુલિયા બન્યાને થોડો જ સમય વીત્યો છે, ત્યાં જ તેમાં તિરાડો પડી ગઈ છે, જેને છુપાવવા માટે પુલિયાના પાયામાં ધૂળ નાખીને તિરાડો છુપાવવામાં આવી રહી છે, તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। દરરોજ 2 ટાઈમ આવું છું, પણ આમાં ધૂળ બહુ ઉડે છે, માણસોને હાલવામાં તબલ પડે છે, નાના મોટા ઘણા અકસ્માત થાય છે, 4-વ્હીલ વાહન 2-વ્હીલ હાલી શકે એવી પોઝિશન નથી। એ ઉપરાંત 2-3 જગ્યાએ પુલિયાના કામ હાલે, એ બહુ ધીમી ધારે હાલે, તો તાત્કાલિક કામ પૂરું થાય અને ગ્રામજનોને થોડુંક સારું થાય એવું થાય તો વિનંતી। હાલ આ રોડનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। રોડ પર ઘણા સમયથી મેટલ પાથરવામાં આવી રહી છે, તે પછી તેના ઉપર RCC માલ પાથરવાનું તંત્રને હજુ સુધી મુહૂર્ત મળ્યું નથી। આથી અહીંથી પસાર થતા લોકો છેલ્લા ઘણા સમયથી હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘણીવાર મેટલના કારણે મોટા અકસ્માતો પણ સર્જાય છે। આ અંગે રજૂઆત કરવા આગેવાનો જામનગર જિલ્લા પંચાયત પણ પહોંચ્યા હતા, પરંતુ મોટાભાગની શાખાઓમાં કોઈ અધિકારી હાજર જોવા મળ્યા ન હતા। આજે બ્રિજ બની રહ્યા છે, બ્રિજ બની ગયા છે, શરૂઆતની જ અંદર જો બનવાની સાથે તિરાડો પડી ગઈ તો ખરેખર આ બ્રિજની અંદર કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે એ ખરેખર જાણવા જેવી બાબત છે। અને જે સેપાટ ગામ જતો જે રોડ રસ્તો છે, તે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેતા ગ્રામજનોએ એવું કીધું કે જ્યાં મોટા મોટા પથ્થરો નાખી દીધા છે, ડાખરા કાંકરા નાખી દીધા છે, જેના કારણે ગ્રામજનોને બાઇક લઈને કે 4-વ્હીલ લઈને હાલવું મુશ્કેલ છે અને અનેકથી 20-25 જણાઓ અકસ્માતના કારણે પડ્યા છે અને પાટાપિંડી પણ કરવી પડી છે, એ પરિસ્થિતિનું નિર્માણ આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે લોકો પોતાની સમસ્યા ક્યાં રજૂ કરશે? જિલ્લા પંચાયત કચેરીમાં જ કોઈ અધિકારી હાજર રહેતા નથી, ત્યારે રોડના કામમાં ચાલતી પોલમ પોલ પર દેખરેખ કોણ રાખશે? આ પણ એક મોટો સવાલ છે। હિરેન પરમાર, VTV ન્યૂઝ, જામનગર।